नमो लोई श्रौत्रिकाड़वर्ती अर्हंताण नमो लोई श्रौत्रिकाड़वर्ती सिद्धाण नमो लोई श्रौत्रिकाड़वर्ती आयरियाण नमो लोई श्रौत्रिकाड़वर्ती उज्जायाण नमो लोई श्रौत्रिकाड़वर्ती शवशाम ओंकार बिंदु संयुक्त नित्यं ध्यायन्ती योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलं भगवान वीरो मंगलं गौतमो गणि मंगलं कुंकुंदारियो जैन धर्मो सुमंगलं सर्व मंगल मांगल्यं सर्व कल्याण कारकं प्रधानं सर्व धर्माणं जैनं जयतु शासनं। नमः समयशाराय श्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे एगो मे शाशिदो पग्नान दर्शन लखनो शेषा में बाहिरा भावा सव्ये संयोग मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बधा संयोग लक्षण भाव मुझती बाह्य छे। हूँ एक शुद्ध सदारूपी ज्ञान दर्शन मय खरे कई अन्य ते मारू जरी परमाणु मात्र नथी अरे। जे जाणतो अरहंत ने गुण द्रव्य ने परियय पणे ते जीव जाणे आत्मने तशु मोह पामे लय खरे। नथी अप्रमत के प्रमत नथी जे एक ज्ञायक भाव छे ए रीत शुद्ध कथा ने जे ज्ञात ते तो तेज छे। जेम नेत्र तेमज ज्ञान नथी कारक नथी वेद करे जाने जे कर्मोदय निर्जरा बंद तेमज मोक्ष ने। ध्रुवचल ने अनुपम गति पामेल सर्वे सिद्ध ने वंदी कहूँ श्रुत केवड़ी कथित आसमय प्राप्त हो। तुस्थाप निज ने मोक्ष पंथे ध्या अनुभव तेह ने तेवांज नित्य विहार कर नहीं विहार पर द्रव्यो विषय। ओम श्री नमः सिद्धेव्य नमः सिद्धेव्य नमः सिद्धेव्य। आचार्य देवश्री कुंदकुंद भगवान द्वारा रचायेलू आ समय सारजी परमागम शास्त्र छे तेमां आपणो कर्ता कर्म अधिकार उपर 75મી ગાથા ઉપર આપણી ચર્ચા ચાલે છે। કર્તા કર્મ અધિકાર એ ખરેખર આચાર્ય ભગવાને લખી અને કોઈ મોટો મુમુક્ષુ જગત ઉપર ઉપકાર કર્યો છે। જ્યાં જ્યાં એની કર્તા અને કર્મની ભ્રાંતિ ચાલે છે એ કર્તા કર્મની ભ્રાંતિ છોડાવવા માટે તોડાવવા માટે અને પોતાનું અભેદ જ્ઞાયક સ્વરૂપ છે એની પ્રાપ્તિ અર્થે આખો આકર્તા સ્વભાવ બતાવતો કર્તા કર્મ અધિકાર રચવામાં આવ્યો છે। કર્તા કર્મની ભ્રાંતિ ચાલે છે એ ભ્રાંતિ તૂટતા અકર્તા સ્વભાવ ઉપર દ્રષ્ટિ જતાં સમ્યક પ્રકારે કર્તા કર્મ પણ પ્રગટ થઈ જાય છે। એવી કોઈ મહા એમ કે પ્રયોજનભૂત એવી અલૌકિક ચર્ચા કર્તા કર્મ અધિકારમાં 69 થી 144મી ગાથા સુધી મૂકી દીધી છે। વચ્ચે અમૃતચંદ્ર આચાર્ય દેવે ઘણા કળશોની પણ રચના કરી છે અને એ કળશમાં પણ બધી જગ્યાએ આપણે જો નજર કરીએ તો બધી જગ્યાએ અનુભૂતિની ચર્ચા, જીવ અને પુદ્ગલના ભાગલાની ચર્ચા અને આત્માનું જ્ઞાનમાં વ્યાપકપણું કેવી રીતે રહેલું છે અને પૂદગલથી અવ્યાપકપણું કેવી રીતે રહેલું છે, મુખ્યપણે દરેક કળશ તમે વાંચો તો એમાં આ ચર્ચા મુખ્યપણે આવી છે કે આત્મા પરપદાર્થ સાથે, જળ કર્મો સાથે, જળ કર્મના લક્ષ્ય થતા રાગાદી ભાવો સાથે કદી એનું વ્યાપકપણું થઈ શકતું નથી। કારણ કે એ રાગને પણ પૂદગલની સત્તામાં વ્યાપક કહી અને પોતાના જ્ઞાનના પરિણામને પોતાનું વ્યાપકનું વ્યાપ્ય કહી અને એવી રીતે આખા પૂદગલના રાગ સાથે સંબંધ અને આત્માનો જ્ઞાન સાથે સંબંધ એમ કરીને બે ભાગલા પાડી અને આખો કર્તા કર્મ અધિકાર એમાં અજ્ઞાની જ્ઞાની થાય ત્યારે એને આવું ભાન થઈ જાય છે, નવું થતું નથી કાંઈ, નવું ભાન થાય છે ખાલી। વસ્તુનું સ્વરૂપ તો એમ જ છે
પણ એને ખ્યાલમાં આવી જાય છે કે મારું સ્વરૂપ તો પૂર્વે પણ આવું જ હતું, પણ મારી દ્રષ્ટિ ત્યાં પડતી નહોતી, એટલે એને એ ભાગલા ખ્યાલમાં આવી જાય છે કે રાગ ખરેખર પૂતગલની સત્તામાં જ હતો, જ્ઞાન ખરેખર જીવની સત્તામાં જ હતું, પણ મને એવું મારા અજ્ઞાનના નિમિત્તે એવો ભાસ થતો હતો કે રાગ તો મારી સત્તામાં થાય છે. એ મને જ્યારે મારું જ્ઞાન પ્રગટ થયું દ્રષ્ટિપૂર્વક, ત્યારે એ જ્ઞાનમાં સમ્યક પ્રકારનું જાણવું પ્રગટ થતાં મને ખ્યાલ આવી ગયો કે રાગની સત્તા તો અનાદિથી જુદી છે, જ્ઞાનની સત્તા અનાદિથી આત્મા સાથે અભિન્ન રહેલી છે, અને એવા બે ભાગલા પૂતગલના અને આત્માના અનાદિથી રહેલા છે એવો મને ખ્યાલ આવી ગયો. એનું નામ એ જીવ મિથ્યા દ્રષ્ટિમાંથી સમ્યક દ્રષ્ટિ થયો, અજ્ઞાનીમાંથી જ્ઞાની થઈ ગયો, રાગીમાંથી વિતરાગી થઈ ગયો. એવી ચર્ચા આ 75 ગાથામાં અપૂર્વ રીતે કરવામાં આવેલી છે. આખી 75 ગાથા છે એમાં આ ઘડાનું અને કુંભારનું દૃષ્ટાંત, નિમિત્તપણે એમાં કુંભાર કેવી રીતે રહેલો છે એનું દૃષ્ટાંત, કુંભાર પોતે અહંકાર કરી અને રાગરૂપે પરિણમે છે, તો એ રાગરૂપે પરિણમે છે તો એના રાગમાં અહીંયા જે જીવની પર્યાયમાં રાગ થાય છે એનો રાગ નિમિત્ત છે. હવે એ રાગ નિમિત્ત છે એ કેવી રીતે, કે ખરેખર તો રાગ ત્યાં થયો છે, પણ બેયના પરિણામમાં આવું એકરૂપપણું જોઈને, એકરૂપપણું એટલે બેયમાં આવી સ્થિતિ જોઈને નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઘટાવવામાં આવે છે. ખરેખર રાગ એક જગ્યાએ થાય છે, બીજી જગ્યાએ ભાસે છે, થાય છે એક જગ્યાએ, બીજી જગ્યાએ ભાસે છે, ભાસતા એને મારો લાગવા માંડે, માંડે તો બે જગ્યાએ થાય છે. ખરેખર રાગ થાય છે એક જગ્યાએ, એને ભાસે છે બીજી જગ્યાએ. રાગ થાય છે ખરેખર પૂતગલની સત્તામાં, એને ભાસે છે જ્ઞાનની સત્તામાં. જ્ઞાનની સત્તામાં ભાસતા એનું અજ્ઞાન પણ હજી ચાલુ છે, માટે એની સત્તામાં પણ સમયવર્તી રાગ આવી જાય છે. ખરેખર ત્યાં થાય છે પૂતગલમાં, અહીંયા છે જ નહીં રાગ, રાગ અહીંયા થઈ ગયો એવું અજ્ઞાન થાય છે એને. એ અજ્ઞાનને જોઈને એમ કહેવામાં આવે કે એની પર્યાયમાં રાગ થયો, એની પર્યાયમાં રાગ દેખાણો. એ રાગ થયો છે ખરેખર પૂતગલમાં, ખરેખર એ સત્તા પૂતગલની છે, ખરેખર સત્તા જળની છે, ખરેખર સત્તા અજીવની છે. મારી સત્તામાં તો જ્ઞાન સિવાય કાંઈ થતું નથી, પણ જ્ઞાનમાં જ્યાં ભાષિત થાય, જ્યાં પ્રતિભાષિત થાય, જ્યાં અવભાસન થાય, જ્યાં ઝલક થાય, જ્યાં પ્રતિબિંબ પડે, એ પ્રતિબિંબ પડે એ પણ એને તરફથી વાત છે. અહીં જ્ઞાનમાં તો એની સ્વચ્છતાને કારણે એવું જાણવું થઈ જાય છે કે અહીંયા રાગ બહાર છે, પણ એ બહાર રાગ છે એવો સમ્યક પ્રકાર ન ભજતા એને એમ ભાસ થવા માંડે છે કે આ ત્યાં રાગ છે તો અહીંયા રાગ છે, એમ કરીને બે સત્તાનો અજ્ઞાન ભાવમાં એ સ્વીકાર કરવા જાય છે. એટલે પોતાની સત્તામાં રાગાદિની પ્રવૃત્તિ એને દેખાતા આત્મા એનો કરતા અને રાગનું કર્મ બની જાય છે. ખરેખર રાગ છે એ પૂતગલની સત્તા છે, એટલે ખરેખર રાગ તો પરજ્ઞેયમાં જાય છે, પણ એ પોતે રાગની સત્તા પોતાની પર્યાયમાં સ્થાપતો હોવાને કારણે એને કરતા કર્મની ભ્રાંતિ અનાદિથી ચાલે છે. એ ભ્રાંતિ છે, સ્વરૂપ નથી એવું, ભ્રાંતિ થઈ ગઈ છે એને. જો સ્વરૂપ એવું થઈ ગયું હોય તો ક્યારેય રાગ જાય નહીં, ભ્રાંતિ છે એને. એ ભ્રાંતિને વશ થઈને એ પરિણમે છે, અને એ પરિણયમાં કરે છે તો પરિણમતા પરિણમતા એને એમ લાગે છે કે મારો આત્મા રાગરૂપે પરિણમી ગયો છે, રાગરૂપે પરિણમી ગયો છે, રાગરૂપે પરિણમી ગયો છે. ખરેખર પરિણમી ગયો છે જ્ઞાનરૂપે, પરિણમન જોવો તો ખરેખર તો અપરિણામી છે દ્રષ્ટિ અપેક્ષાએ, પણ પરિણમન જોવો તો પણ પરિણમે છે જ્ઞાનરૂપે. પણ ઓલો જ્યાં પ્રતિભાસ દેખે છે, જ્યાં પ્રતિબિંબ દેખાય છે જ્ઞાનમાં, ત્યાં એને એક ભ્રાંતિ ઊભી થઈ જાય છે, એને એમ થાય છે અહીંયા આવી ગયો છે રાગ. છે પૂતગલની સત્તામાં, ભાસે છે જીવની સત્તામાં, અને અજ્ઞાનને કારણે થાય છે એમ કે મારી સત્તામાં થયો છે વા, જ્ઞાન થાય છે અહીંયા, જ્ઞાનમાં ખ્યાલ આવે છે અહીંયા, અને અહીંયા ખ્યાલ આવતા અજ્ઞાનીને એમ થાય છે કે મારામાં આવી ગયો. એ કરતા કર્મની ભ્રાંતિ છે, એ કર્મ બનાવે છે રાગને. જ્ઞાનને કર્મ બનાવવાનું છોડીને રાગને કર્મ બનાવે છે, રાગને કર્મ બનાવ્યો એટલે અજ્ઞાન દશાની ઉત્પત્તિ થઈ ગઈ,
અને જ્ઞાની થયો એને શું થાય છે કે જ્ઞાની તો એમ જાણે છે કે રાગ તો પૂદગલ જ છે, મારામાં તો જ્ઞાન થાય છે, મારામાં જ્ઞાન થાય છે એ વ્યવહાર છે, રાગ તો થતો જ નથી એમ જ્ઞાની જાણે છે, એમ જાણતો પરિણમે છે, જાણતો પરિણમે, જાણતો પરિણમે છે, એને જ્ઞાની કહેવામાં આવે. એવા જ્ઞાનીની વ્યાખ્યા 75 ગાથામાં કહેલી છે કે પૂદગલ પરિણામના જ્ઞાનને કર્મપણે કરતા એવા આત્માને જ્ઞાનમાં જાણતો. પૂદગલ પરિણામનું જ્ઞાન, તો કે જ્ઞાન તો આત્માનું હોય, પૂદગલ પરિણામનું કેવી રીતે થઈ ગયું? તો કે જો ભાઈ, જ્ઞાન તો આત્માનું છે, પણ અહીંયા અત્યારે પૂદગલનું નિમિત્તપણું વિકલ્પાત્મક દશામાં રાગાદીનું નિમિત્તપણું બતાવીને પૂદગલ પરિણામનું જ્ઞાન એવો સવિકલ્પ દશાનો જ્ઞાનીનો વ્યવહાર પ્રમાણ જ્ઞાનથી સિદ્ધ કરવામાં આવે છે. એટલે એમ કહે છે પૂદગલ પરિણામનું જ્ઞાન. જ્ઞાન પૂદગલ પરિણામનું નથી, જ્ઞાન આત્માનું હોવા છતાં પૂદગલ પરિણામમાં જે રાગ થયો છે એવા રાગાદીનું નિમિત્તપણું વિકલ્પાત્મક દશામાં જ્ઞાની જોવે છે. એ જ્ઞાનને જાણતા જાણતા એને ખ્યાલ આવે છે કે આવો રાગ પણ અત્યારે અહીંયા ચાલુ છે. એવું નિમિત્તપણું પૂદગલના પરિણામનું જ્ઞાનમાં જે એને ખ્યાલમાં આવે છે, અજ્ઞાની હતો ત્યાં સુધી તો એને પોતાનું કર્મ બનાવતો હતો, જ્ઞાની થયો એટલે એ રાગને જ્ઞેય બનાવે છે, પરજ્ઞેય, પરજ્ઞેય તરીકે જાણે છે, જ્ઞાનને કર્મ બનાવે છે. આત્મા ઉપચારથી કરતા જ્ઞાન પરિણામેનું કર્મ અને પરજ્ઞેય તરીકે રાગાદી ભાવ. એટલે આવી સત્તા જોઈને એમ કહેવામાં આવે કે પૂદગલ પરિણામનું જ્ઞાન, પૂદગલ પરિણામનું જ્ઞાન, કારણ કે પૂદગલની સત્તા પણ વિકલ્પાત્મક દશામાં જ્ઞાનમાં ખ્યાલ આવે છે. એ ખ્યાલ જ નથી આવતી બિલકુલ એમ નથી. જો ખ્યાલ ન આવતી હોય ને તો સવિકલ્પ દશા ન આવે. નિર્વિકલ્પ દશામાં તો આત્મા જ જણાય છે. અહીંયા પૂદગલ છે કે નહીં, પૂદગલની સત્તા છે કે નહીં, બુદ્ધિપૂર્વક પૂદગલની સત્તા છે કે અબુદ્ધિપૂર્વક સત્તા છે, એવું આત્મિક જ્ઞાનમાં નિર્વિકલ્પ દશાના કાળે બિલકુલ કાંઈ હોતું નથી. નિર્વિકલ્પ દશાના કાળે તો એકલો આત્મા એને જ્ઞાનમાં સ્વજ્ઞેય બનાવીને એ આત્માને જાણતો પરિણયમાં કરે છે. દ્રષ્ટિદ્રવ્ય ઉપર જ્ઞેય બનાવ્યો, આત્માને સ્વરૂપાચિત્ર આચરણ ચારિત્રની લીનતા વર્તે છે, એવું નિર્વિકલ્પ દશાના ગાળે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ રૂપે જ્યાં સુધી નિર્વિકલ્પ દશા રહે ત્યાં સુધી પરિણમે છે. હવે એ પરિણમતા 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 કોઈ વિકલ્પાત્મક દશા આવી તો વિકલ્પાત્મક દશામાં એનો ઉપયોગ જ્યાં પ્રગટ થયો ત્યાં ઉપયોગમાં રાગનું નિમિત્તપણું દેખાતા અહીંયા જ્ઞાનનો ભેદ પડ્યો. અહીંયા જ્ઞાનનો ભેદ પડ્યો તો રાગનું નિમિત્તપણું છે એવો જ્ઞાનમાં વિકલ્પાત્મક દશામાં ખ્યાલ આવ્યો. એ ખ્યાલ આવતા એવું સોપર પ્રકાશક જ્ઞાન હોવાને કારણે એવું સોપર પ્રકાશક જ્ઞાન પ્રમાણ થઈ ગયું છે, તો એ પ્રમાણ જ્ઞાનમાં પર પણ જેવું છે એવું અહીંયા જ્ઞાન થાય છે, સ્વ પણ જેવું છે એવું અહીંયા જ્ઞાન થાય છે. એવા સોપર પ્રકાશક જ્ઞાનને જ્ઞાનીની વિકલ્પાત્મક દશામાં પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. નિશ્ચયથી જોવો તો એકલો જ્ઞાયક જણાય છે નિર્વિકલ્પ દશામાં, એ સ્વપ્રકાશક છે. પછી નિશ્ચયથી સ્વપ્રકાશક થયું એ જ સમયે એને આનંદ આવી ગયો છે નિર્વિકલ્પ દશામાં, તો એ નિશ્ચયથી સ્વપર પ્રકાશક થઈ ગયું છે. હવે એ જ્યારે નિશ્ચયથી સ્વપર પ્રકાશકમાંથી બહાર આવી ગયો ઉપયોગ એનો વિકલ્પાત્મક દશામાં, ત્યારે એને સ્વપર પ્રકાશક વ્યવહાર નામ પ્રમાણ ઊભો થાય છે. એ વ્યવહારને પ્રમાણનું વચન એવું છે કે એમાં પૂદગલ પરિણામના પૂદગલના પરિણામના જ્ઞાન આયા પૂદગલના પરિણામનું થાય છે. એવો એક સોપર પ્રકાશક જ્ઞાનનો પર્યાય પ્રગટ થયો છે સવિકલ્પ દશામાં, જેને વ્યવહાર કહેવામાં આવે છે. વ્યવહાર કયો કે પ્રમાણ કયો, તો એવું પ્રમાણ જ્ઞાન જે પ્રગટ થયું છે એમાં પૂદગલના પરિણામનું જ્ઞાન અને આત્માનું જ્ઞાન એવું એક જ્ઞાનમાં બેયનું જ્ઞાન હોવાથી એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. એવું સોપર પ્રકાશક જ્ઞાન વ્યવહાર પ્રગટ થયો છે અને એ વ્યવહારમાં એને ખ્યાલ આવે છે કે આવો રાગ છે, અહીંયા આત્મા છે, અને આવું જ્ઞાન પ્રગટ થયા કરે છે. એવી કોઈ સ્થિતિમાં જ્ઞાની ઊભો છે વિકલ્પાત્મક દશામાં, એને અહીંયા એમ કહે છે કે પૂદગલના પરિણામના જ્ઞાનને કર્મપણે કરતો એવા આત્માને જ્ઞાનમાં જાણે છે. કેટલી બધી સુંદર વાત છે, એટલું બધું અભૂતપૂર્વ સ્વરૂપ છે. જ્ઞાનીને રુચિપૂર્વકનો રાગ તો ગયો,
બુદ્ધિપૂર્વકનો રાગ ચાલુ છે, બુદ્ધિપૂર્વકનો રાગ વિકલ્પાત્મક દશામાં આવ્યો તો ચાલુ છે ને, જો એમાં પાછું ઘણું છે. આ એટલી બધી સુંદર ચર્ચાઓ છે. પૂજ્ય ભાઈ તો એમ કહેતા હતા કે આ બધી ચર્ચાઓ આપણે ક્યાંય કરીએ છીએ ને, મહાવિદ્ય ક્ષેત્રમાં જો તમે અત્યારે ટીવી મૂકી દો તો અહીંયા અહીંયા જે ચર્ચા થાય છે ને એ મહાવિદ્ય ક્ષેત્રની ચર્ચા અહીંયા તમને ખ્યાલમાં આવે. શરૂઆત સુધીના દેવોની ચર્ચા થાય છે ને એ અહીંયા તમને ખ્યાલમાં આવે. એવી ચર્ચા, ગંભીર ચર્ચા 75મી ગાથાની કુનકુન આચાર્ય લઈ આવ્યા સર્વજ્ઞ ભગવાન પાસેથી, અને આ પુરુષે એનો રમઝટપૂર્વક ખુલાસો કર્યો. એવી કોઈ દશા જો એવું છે કે જ્ઞાની વિકલ્પાત્મક દશામાં આવી ગયા છે. હવે એમ કહેવાય કે એને બુદ્ધિપૂર્વકનો રાગ છે અત્યારે વિકલ્પાત્મક દશામાં આવ્યા, એટલે રાગ છે ને, રાગનું પરિણમન છે. એ જાણે છે પૂતગલના પરિણામ, પૂતગલના પરિણામ જાણતો હોવા છતાં એ પરિણામની સ્થિતિ છે, એના પરિણામ તો જ્ઞાન છે. ચોથે ગુણસ્થાને જ્યાં સુધી ન આવ્યો હોય ને, અજ્ઞાની હોય ને, ત્યાં સુધી એકલો બુદ્ધિપૂર્વકનો રાગ ચાલતો હોય, એકલો બુદ્ધિપૂર્વક. એને ભાગલા ન હોય બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક ને એવું કાંઈ, તો જ્ઞાની થયા પછી એ ભાગલા ચાલુ થાય. ચોથા ગુણસ્થાન પહેલાં તો શું હોય, એકાંતે પરલક્ષી પરિણમન હોય ને, તો રાગ બુદ્ધિપૂર્વક જ ચાલ્યા કરતો હોય. પ્રકાર રાગના આવ્યા ને સમયસારની 11મી ગાથામાં અધ્યાત્મના ચાર પ્રકાર પાડ્યા વ્યવહારના, રાગના બે અસદભૂત ને જ્ઞાનના બે સદભૂત, અને એ ચારેય વ્યવહારને સગડો ભૂતાર્થ કહી દીધો. હે, તો એ જે ચાર પ્રકારના વ્યવહારમાં જ્ઞાનીની વિકલ્પાત્મક દશામાં જે વ્યવહાર ઊભો થયો, હવે એ પૂર્વે અજ્ઞાની હતો, તો અજ્ઞાન દશામાં જ્યારે દર્શનમોનો ઉદય આવતો હતો તો એનો અનુભાગ અહીંયા એનો પડ્યો તો ચારિત્રમોના ઉદયમાં રાગનો, દર્શનમોમાં મિથ્યાત્વનો અનુભાગ હતો, ચારિત્રમોમાં રાગનો અનુભાગ હતો. હવે એ સમયે તો શું હતું, અજ્ઞાનીને બુદ્ધિપૂર્વક રાગ ચાલતો હતો. કોઈ બી અજ્ઞાની હોય એને એકાંતે બુદ્ધિપૂર્વક રાગ ચાલતો હોય, બુદ્ધિપૂર્વક રાગ ચાલતો હોય એટલે એને ખ્યાલમાં આવતો હોય. એક વાત સમજી લેવી કે બુદ્ધિપૂર્વક હોય ને એને અબુદ્ધિપૂર્વક તો હોય જ અંદર, એ તો નિયમ, આ નિયમ છે, પણ એને ભાગલા નથી પડતા, એટલે તો સીધું બુદ્ધિપૂર્વક રાગ દેખાય જ છે. હા, અબુદ્ધિપૂર્વક તો અંદર ઘણો પડ્યો છે ને, હજી તો કેટલું બધું બાકી છે, હજી તો બુદ્ધિપૂર્વક એ ગયો નથી. એ બુદ્ધિપૂર્વક રાગ જે છે ને એ જ્યારે જાય ને, એ તો ભયો ગયો, એ એક સમયમાં ગયો, સમજો તમે, પ્રતીતિ આવી ગઈ, જ્ઞાન સમ્યક થઈ ગયું તો બુદ્ધિપૂર્વક રાગ ચાલ્યો ગયો. પછી એ નિર્વિકલ્પ દશામાંથી વિકલ્પાત્મક દશામાં જ્ઞાની આવ્યો, તો હવે એ વિકલ્પાત્મક દશામાં આવ્યો ત્યારે પાછો રાગ તો ઊભો થાય છે, તો કે એ રાગ તો એની જાત ફરી ગઈ છે, સમજો. બોલો, અનંતાનુબંધીની ચોકડીનો રાગ હતો, એ અનંતાનુબંધીની ચોકડી વહી ગઈ છે, હવે હવે અપ્રત્યાખ્યાનાવરણની ચોકડીનો રાગ ચાલુ થયો છે. જ્યાં સુધી પંચમ ગુણ સ્થાન નથી ત્યાં સુધી અપ્રત્યાખ્યાનાવરણીનો રાગનો પ્રકાર ચાલુ છે. તો અપ્રત્યાખ્યાનાવરણીના રાગનો પ્રકાર જે છે એમાં બે ભેદ ચાલુ થાય છે. ઓલામાં બે ભેદ નથી. સુકમ બે ભેદ ત્યાં ચાલુ થાય છે કે અહીંયા બે ભેદ જ્ઞાનમાં પડી ગયા છે. એક પરિણતિનો ઉપયોગ, અજ્ઞાનીને તો કઈ છે નહીં પરિણતિનો ઉપયોગ, સમજો. બહુ આ બધી ચર્ચા જે ચાલે છે ને, આપણે ઓલી ગયા રવિવારની વાતે હમણાં હું સિદ્ધ કરું છું, આનંદની ને સુખની મને પ્રશ્ન કરતા હતા કે નહીં, જો જ્ઞાની થયો જે જીવ, એ જ્ઞાની થયો એને શું થાય છે કે એક અંદર પરિણતિ ચાલુ થઈ ગઈ. હવે એ પરિણતિ કેવી છે, તો કે એ પરિણતિ છે ને એ અનંતાનુબંધીના કસાય વગરની પરિણતિ છે, કારણ કે એ કસાય ચાલ્યો ગયો, ચોકડી દર્શનમાં ચાલ્યો ગયો, એના અભાવપૂર્વકની પરિણતિ કામ કરે છે અંદર. હવે એ પરિણતિ તો જ્ઞાનીની વિકલ્પાત્મક દશામાં પરિણતિ ચાલે છે, એ ધારા, એ ધારાની પરિણતિમાં તો એને જે કોઈ કસાય છે જ નહીં, ત્યાં તો ત્યાં કોઈ કસાય જ નથી એ પરિણતિમાં તો. હવે બીજો એક એનો ભાગ છે ઉપયોગનો, એ ઉપયોગ તો અત્યારે વિકલ્પાત્મક દશામાં રાગમાં જોડાણો છે,
કે એ ક્યાં રાગમાં જોડાણો છે, તો કે એ અપ્રત્યક્ષાનાવરણીનો રાગ કસાય છે, એ બીજા પ્રકારનો કસાય. પહેલા પ્રકારનો કસાય ગયો અનંતાનુબંધીનો, આ બીજા પ્રકારના કસાયમાં જોડાણો છે. હવે એ બીજા પ્રકારના કસાયમાં જોડાણો છે, એ બીજા પ્રકારના કસાયની વાત પણ એવી છે કે એમાં બે ભેદ પડી ગયા છે. એમાં જ્યારે ચતુર્થ ગુણસ્થાને જ્ઞાની આવે છે, ચતુર્થ ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી, સંજ્વલન કે યોગનો કસાય કોઈ પણ તમે લઈ લ્યો, એમાં પણ આંશિક શુદ્ધતા થઈ ગઈ છે અંદરમાં. એમાં બે ભાગ પડી ગયા છે. આ જેટલી માત્રામાં અંદર લીન છે પરિણતિ, એટલી માત્રામાં અનંતાનુબંધી તો પૂરો ગયો, અપ્રત્યાખ્યાનાવરણી આંશિક ગયો, પ્રત્યાખ્યાનાવરણી આંશિક ગયો, સંજ્વલન આંશિક વયો ગયો. અત્યારે જેવા અયોગી કેવડી છે ને, સિદ્ધ દશા થઈ ગુણસ્થાનાથી થયા, એને અયોગી જીન કહેવાય, એનો એક અંશ ચતુર્થ ગુણસ્થાને ચાલુ થઈ ગયો છે. એટલા પ્રકારનો કસાય છે એ ત્યાં નથી હવે. તો એ જેટલો નથી, જેટલો એટલો જે કસાય જેટલો નથી, એટલી અહીં પરિણતિ કામ કરવા માંડી છે. અને જેટલો કસાય મોજુદ છે એટલો ઉપયોગ વિકલ્પાત્મક દશામાં બહાર છે. ઉપયોગના બે ભેદમાં એક પરિણતિ ને એક ઉપયોગ. એ ઉપયોગ ભેદ છે જે ઉપયોગનો, એ પરિણતિ ને ઉપયોગનો જ ભેદ કહેવાય. એના બે ભાગ પડી ગયા, બે ભાવ થઈ ગયા, પણ એના નામ ફરી જાય, એને ઉપયોગ ન કહેવાય. પરિણતિને એને પરિણતિ જ કહી શકાય. ઉપયોગ તો જે બહાર ગયો એને જ કહેવાય, ને કાં અંદર નિર્વિકલ્પ દશામાં આવે તો શુદ્ધ ઉપયોગ થાય એને જ ઉપયોગ કહેવાય. ઓલો ઉપયોગ નથી, પરિણતિ છે. એ પરિણતિ છે કારણ કે એ લબ્ધરૂપ છે. ઉપયોગ છે એમાં પ્રત્યક્ષપણું છે. પ્રત્યક્ષપણું મીન્સ કે એને અનુભૂતિ ચાલુ છે. શુદ્ધ ઉપયોગમાં, શુદ્ધ ઉપયોગમાં શું છે કે એ શુદ્ધ ઉપયોગમાં ઉપયોગ છે એ ક્યારેય ત્યાંથી છૂટતો નથી જ્ઞાયકમાંથી. એ તો એવો અભેદ થઈ ગયો છે કે એમાં કોઈ ભેદ છે જ નહીં. એવી અભેદતા અહીંયા ચાલુ છે. એને એમ કહેવાય કે આ શુદ્ધ ઉપયોગ કહેવાય. એને જ્યારે ઉપયોગ બહાર આવી ગયો, શુદ્ધ ઉપયોગ શુદ્ધ ઉપયોગથી બહાર આવ્યો એટલે કે ત્રિકાળી દ્રવ્યથી છૂટી ગયો, તો હવે ત્યાં શું પરિણતિ કામ કરે છે. અને ઉપયોગ બહાર આવી ગયો છે એટલે એ ઉપયોગ હવે શુદ્ધ ન રહ્યો. ઉપયોગના ત્રણ પ્રકાર આવે ને, તો એ ત્રણેય પ્રકારે ઉપયોગ અત્યારે એ સમય પૂરતો વિકલ્પાત્મક દશામાં મલિનતારૂપ પરિણમે છે. એ સમય પૂરતો પરિણતિ તો અંદર કામ કરે છે એટલે એ પરિણતિને ઉપયોગ ન કહેવાય. એ પરિણતિ છે. પરિણતિ જે હોય છે એ અનંત ગુણની એક દેહ શુદ્ધ પર્યાય જે પ્રગટ થઈ, એ અનંત પર્યાયોનું એકરૂપપણું એને પરિણતિ કહેવામાં આવે છે. એમાં ક્યાંય અશુદ્ધતાનો પ્રવેશ જ નથી. બધી શુદ્ધ છે, એ પરિણતિ છે. જ્યારે ઉપયોગ અત્યારે બહાર આવ્યો છે એટલે એ ઉપયોગમાં તો અત્યારે એનું સ્વપર પ્રકાશક પ્રગટ થયું, તો એમાં રાગાદી ભાવનું પણ જ્ઞાન વર્તે છે. અહીંયા આવ્યું ને પુદ્ગલના પરિણામનું જ્ઞાન, તો એનું જ્ઞાન વર્તે છે, એ વિકલ્પાત્મક દશા છે. એટલે એને ઉપયોગ ઉપયોગ કહેવાય. એને બહાર ગયો ઓલી પરિણતિ કહેવાય. તો વિષય શું ચાલતું હતો. એટલે આ આખી વાત એવી છે કે જે ઉપયોગ અંદરમાં ગયો એમાં બે ભાગ પડી ગયા, પરિણતિ અને ઉપયોગના, તો એમાં જે સામે કસાયનું પરિણમન છે એમાં આંશિક શુદ્ધતા અહીંયા જેટલી થઈ એટલી એ કસાયમાંથી બાદબાકી થઈ ગઈ છે. જુઓ, અનંતાનુબંધીનો તો પેલે સમયે જાય છે એટલે એમાં તો કાંઈ હવે છે જ નહીં. જે સમયે અનંતાનુબંધી કસાઈ ગયો એ જ સમયે અપ્રત્યાખ્યાનાવરણી આંશિક ગયો છે, એ જ સમયે પ્રત્યાખ્યાનાવરણી આંશિક ગયો છે, એ જ સમયે સંજ્વલન આંશિક ગયો છે, પણ હજી બીજો અંશ બાકી છે. એ બીજો અંશ બાકી છે, એ કેમ બાકી છે, ક્યાં વિકલ્પમાં આવ્યો છે. નિર્વિકલ્પતા છૂટી છે. જો નિર્વિકલ્પતા જ ચાલુ રહીએ તો એ બધું ચાલ્યું જાય હમણાં, પણ પાછો વિકલ્પમાં આવી જાય છે એટલે ઓલું બા થઈ જાય છે ચાલુ. આવી કોઈ વાત એવી છે એટલે ત્યાં બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક એ અપેક્ષાએ ત્યાં ભેદ પડે છે.
કેટલો હવે જોડાણો ઉપયોગ ત્યાં અપ્રત્યાખ્યાના વર્ણીમાં, તો કે આટલા અંશે જોડાણો, તો કે એટલા અંશે ત્યાં અત્યારે બુદ્ધિપૂર્વક રાગ છે, અને જેટલા અંશે જોડાતો નથી એટલા અંશે અબુદ્ધિપૂર્વક અંદર પડ્યો છે, કારણ કે બહાર આવવાનો છે જી, એમ કહેવા માગે છે. આખી વાત એવી છે કે આખું ઓપરેશન છે. અહીંયા 75મી ગાથામાં એક પોતાનો ત્રિકાળી આત્મા, એક પોતાનું જ્ઞાન, એક પોતાના વિભાવરૂપ પરિણામ અને એનો સંગ દ્રવ્ય કર્મ. હવે એ દ્રવ્ય કર્મને વિભાવનો સંગ કીધો, તો વિભાવ છે એને પોતાના પરિણામ નથી માનતો જ્ઞાની. જો એ વિભાવને પણ પોતાના પરિણામ માને, તો જ્ઞાનને પોતાના પરિણામ માને અને વિભાવના પરિણામને પણ પોતાના પરિણામ માને, તો બે પ્રકારની ક્રિયાવાળા પરિણામ એક દ્રવ્યના ન હોય. એક દ્રવ્યના પરિણામ એક પ્રકારની ક્રિયાવાળા હોય. તો આત્મા કયા પ્રકારનું દ્રવ્ય? તો કે અકર્તા સ્વભાવી જ્ઞાન દર્શનમય ચેતનાવાળું દ્રવ્ય. તો કે એના પરિણામ પણ આત્માના આત્મા જેવા જ્ઞાન દર્શન ચેતનામય હોય, એ આત્માના પરિણામ છે. એ આત્માના પરિણામ જ્ઞાનીને પ્રગટ થઈ ગયા છે, માટે એટલા જ પરિણામને પોતાના માને છે, બાકીના પરિણામને પૂદગલના જાણે છે. પૂદગલના જાણે છે એટલે પૂદગલની સત્તામાં આ બધું ચાલે છે. અહીંયા તો જ્ઞાન થાય છે ખાલી. અહીંયા કોઈ પણ પ્રકારની કસાયની પ્રવૃત્તિ જીવમાં નથી. આ ગાથા એમ કહે છે. ભલે હજી ચતુર્થ ગુણસ્થાન વાળો જ્ઞાની હો, પણ એના કસાયો બધા એને પૂદગલમાં દેખાય છે. એની પર્યાયમાં થતા હોવા છતાં એને દેખાય છે પૂદગલમાં. શું કીધું? એની પર્યાયમાં થતા હોવા છતાં એને દેખાય છે પૂદગલમાં. કારણ શું? કે એને ત્યાં પૂદગલ કર્મના નિમિત્તથી જ આ ભાવો ઉત્પન્ન થાય છે, એટલે એને એની સત્તામાં જ અભેદ કરે છે. એને પૂદગલના પરિણામ જ કહે છે. પૂદગલના પરિણામ કયો કસાય? તો કે કોઈ પણ કસાય પૂદગલના પરિણામ. કસાય છે કસ, સંસારનો કસ એટલે કસાય, એને પૂદગલના પરિણામ કહે છે. અને જ્ઞાનનો કસ એ આત્માના પરિણામ, એને મોક્ષ માર્ગ કહે છે. એવી કોઈ સ્થિતિમાં જ્ઞાની પૂદગલના પરિણામના જ્ઞાનને કરતો એવા જ્ઞાનમાં આત્માને જાણતો, એવી કોઈ સત્તા અહીંયા સિદ્ધ કરે છે. એટલે બહુ આ ગાથા બહુ સમજવા જેવી છે. આપણે ગયા રવિવારે વાત થઈ કે ભાઈ જ્ઞાનીને નિર્વિકલ્પ દશાના કાળે તો અતિન્દ્રિય આનંદનો જન્મ થાય. જ્ઞાની થયો હોય અતિન્દ્રિય આનંદનો જન્મ થાય ત્યારે જ જ્ઞાની કહેવાય, કારણ કે એનું પ્રમાણ છે. કોઈ પણ વસ્તુને તમે ગ્રહણ કરો તો એનું પ્રમાણ તમારી પાસે હોવું જોઈએ. બાહ્યમાં પણ તમે, સંસારમાં પણ કોઈ પણ વસ્તુને ગ્રહણ કરો તો એનું ફળ તમને દેખાય ને? ફળ દેખાય તમને. ફળ ન દેખાય ત્યાં સુધી મૂળ હાથમાં નથી આવ્યું. તો એ મૂળ શું છે? તો કે ત્રિકાળી દ્રવ્ય. એ ત્રિકાળી દ્રવ્ય જ્ઞાન શ્રદ્ધાનમાં જ્યાં જ્ઞાનીને પકડાય છે, એટલે કે જ્યારે પકડાય છે ત્યારે એ જ્ઞાની થાય છે. તો એ જે એને પકડાણું, એ સમયે એને અતિન્દ્રિય આનંદનો જન્મ થઈ ગયો છે. એ ક્યારે અતિન્દ્રિય આનંદનો જન્મ થાય છે? શુદ્ધ ઉપયોગના કાળે. શુદ્ધ ઉપયોગના કાળે અતિન્દ્રિય આનંદનો જન્મ થાય છે. એ શુદ્ધ ઉપયોગનો કાળ છે. જેટલો સમય સુધી શુદ્ધ ઉપયોગ એની દશામાં ચાલુ રહે છે, એટલા સમય સુધી અતિન્દ્રિય આનંદનો જન્મ નિયમથી ત્યાં કરે છે. એટલું નિત્યપણું છે. નિત્યપણે અનિત્ય પર્યાયમાં નિત્યપણું કન્ટિન્યુઅસ જેટલું સમય નિર્વિકલ્પતા ચાલે છે એટલું ચાલ્યા કરે છે. એટલા સમય સુધી એને અતિન્દ્રિય આનંદનો જન્મ થયા કરે છે. અને એ અતિન્દ્રિય આનંદના જન્મથી એના સ્વપર પ્રકાશક નિશ્ચય જ્ઞાનમાં અતિન્દ્રિય આનંદનો જન્મ થયો છે એવું જ્ઞાન ચાલુ છે. જ્ઞાનનું કામ એવું છે કે અતિન્દ્રિય આનંદનો જન્મ થાય ને તો પણ જ્ઞાન જાણે, અતિન્દ્રિય આનંદમાંથી ચ્યુત થઈને પાછો રાગનો જન્મ થાય ને તો પણ જ્ઞાન જાણે. જ્ઞાનનું કામ જાણવું છે. હવે અતિન્દ્રિય આનંદ આવ્યો
તો એ જ્ઞાનમાં જાણવું થયું કે અતિન્દ્રિય આનંદનો જન્મ થયો. તો એ જ્ઞાનમાં જાણવું થયું, એ કેવા પ્રકારે જાણવું થયું? તો કે એ સદુપયોગના કારણે આત્મા સાથે અભેદ જ્ઞાનમાં એવું જાણવું થયું કે અતિન્દ્રિય આનંદનો જન્મ થયો છે, અતિન્દ્રિય આનંદનો ફુવારો ફૂટ્યો છે, અતિન્દ્રિય આનંદની સુગંધ આવવા માંડી છે મને, હું આનંદમાં તરબોળ થઈ ગયો છું, હું આનંદમાં લીન થઈ ગયો છું, મને આનંદ 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 મારી પ્રત્યેક સમયની દશામાં મારા એકલા અંદરનું જે મારું ક્ષેત્ર છે અનંત ગુણાત્મક અસંખ્ય પ્રદેશી અને એવો ત્રિકાળ મારો કાળ અને એવા આનંદ ગુણાત્મક ભાવ એવી નિર્વિકલ્પ વસ્તુ જે મારી છે એના સર્વાંગ પ્રદેશે અત્યારે આનંદની એમ કે આનંદની ઉર્મિઓ ઉછળવા માંડી છે, આનંદનો ફુવારો ફૂટવા માંડ્યો છે દરેક પ્રદેશે, કોઈ પ્રદેશ ખાલી નથી અનુભવના કારણે. એકલો અતિન્દ્રિય આનંદનું ઝરણું વહે છે આ, એવો કોઈ સદુપયોગના કારણે એને જ્ઞાનીને જન્મ થાય છે અતિન્દ્રિય આનંદનો. અતિન્દ્રિય આનંદથી પ્રમાણ કરે છે, ઓહો મારો આત્મા આવો જ છે, મારો આત્મા જ્ઞાનને આનંદ લે છે, મારો આત્મા ચેતનાવાળો છે, મારા આત્મામાં જ્ઞાનને આનંદ સિવાય કાંઈ દેખાતું નથી. હવે એ અતિન્દ્રિય આનંદ તો ચતુર્થ ગુણ સ્થાને તો જાજો કાળ તો ટકતો નથી, ચતુર્થમાં જાય તો થોડો કાળ. સર્વાર સિદ્ધિનો દેવ હોય ચતુર્થ ગુણ સ્થાન વર્તી કે જે નિયમથી એક ભવતારી હોય બીજે ભાવે મોક્ષ જવાનો હોય મનુષ્ય થઈને, અને અહીંયા ભરત ક્ષેત્રમાં પંચમ ગુણ સ્થાન વાળો કોઈ શ્રાવક હોય, સમજો ભરત ક્ષેત્રમાં ગ્રહસ્થ કોઈ પંચમ ગુણ સ્થાન વાળો શ્રાવક છે અને સર્વાર સિદ્ધિનો દેવ છે ચતુર્થ ગુણ સ્થાનમાં વર્તતો એક ભવતારી છે જેને સિદ્ધ શિલાને અને જરાય છેટું નથી એને સર્વાર સિદ્ધિને, એક વાર જેટલો અંતર છે. એવો ચતુર્થ ગુણ સ્થાન વર્તી સર્વાર સિદ્ધિનો દેવ એને જે અતિન્દ્રિય આનંદની છોડ ઉછળે અને ભરતી આવે એના કરતા વિશેષ ભરતી ગ્રહસ્થ પંચમ ગુણ સ્થાન વર્તીને આવે છે કે એને તો એક અવતારી છે, પંચમ ગુણ સ્થાન વર્તીની હજી ખબર નથી કેટલો અભાવ છે એ. તો કે ભાઈ અહીંયા જ્યારે આ ચર્ચા ગુણસ્થાનની ચાલે ત્યારે એનું બધું માપ કસાઈથી નીકળે છે, સમજો કેટલા કસાઈની ચોકડી ગઈ છે? તો કે બે કસાઈની ચોકડી વહી ગઈ છે, ઓલાને એક કસાઈની ચોકડી ગઈ છે અને બે કસાઈની ચોકડી વહી ગઈ છે. જેવો આનંદ ઓલાને આવે છે ચતુર્થ ગુણસ્થાન વર્તીને એવો જ આનંદ પંચમ ગુણસ્થાન વર્તી છે, પણ એની માત્રામાં ફરક છે. એને અતિન્દ્રિય આનંદની ઓલાને ભરતી આવે છે નિર્વિકલ્પ દશાના કાળે, આને ભરતી આવે છે નિર્વિકલ્પ દશાના કાળે, પણ આની ભરતી એવી છે કે એટલી લંબાઈ છે, એટલી લંબાઈ છે, એટલી લંબાઈ છે કે એ ભરતીમાં જે ફુવારા ફૂટે છે એમાં રીતસરી નાય છે, ઓલાને ભરતી આવીને ચાલી જાય છે. પાંચમા ઓળો હમણાં સાતમામાં જવાનો છે ભાવલિંગ કરવા માટે. એવી કોઈ અતિન્દ્રિય આનંદની સ્થિતિ સદુપયોગના કાળે કોઈ પણ જ્ઞાનીને ચાલે છે. હવે એ સદુપયોગના કાળે આવો આનંદ આવતો હોય ત્યારે તો ત્યાં શું છે કે માત્ર આનંદ 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 અને સુખ સુખ ને સુખ જ છે, બીજું કાંઈ નથી. આનંદ ને સુખ બે ભેગા લઈ લ્યો સદુપયોગના કાળે. હવે એ જ્ઞાની કોઈ પોતાની પુરુષાર્થની નબળાઈ, પર્યાયની તત્સમયની યોગ્યતા એનાથી એ જ્ઞાની પોતાના અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદમાંથી ચ્યુત થાય છે. હવે ચ્યુત થઈ ગયો તો ઉપયોગ તો બહાર આવી ગયો, બહાર ઉપયોગ આવી ગયો એટલે એ જ્ઞાની તો જ્ઞાનીનું જ્ઞાનીપણું તો છે વિકલ્પાત્મક દશામાં, એ જ કહે છે આ 75મી ગાથામાં. વિકલ્પાત્મક દશામાં પણ એ જ્ઞાનીનું જ્ઞાન પણ ચાલુ છે, સવિકલ્પ દશાના કાળે પણ જ્ઞાનીનું જ્ઞાન પણ ચાલુ છે, એ ચેલું ચાલ્યું નથી જાતું. કોઈ એમ કે નિર્વિકલ્પ દશા વખતે જ જ્ઞાની કહેવાય, વિકલ્પમાં આવે પછી જ્ઞાની શેનો કે, વિકલ્પમાં આવી ગયો છે. તો કે વિકલ્પમાં આવે છે એ સમયે પણ જ્ઞાનીનું જ્ઞાન પણ ચાલુ રહે છે ભાઈ, અંદર પ્રતીતિપૂર્વક જ્ઞાન પણ ચાલુ રહે છે, એટલે તો અમે એને જ્ઞાની કહી છીએ.
તો કે એવું જ્ઞાન પણ હું તો સાતમેથી ચાલુ થાય, સાતમે છઠ્ઠે હોય તો કે ના, અમે એમ કહી છીએ ચોથેથી ચાલુ થાય છે. ધર્મની શરૂઆત દંશણ મૂલો ધમો, ધર્મની શરૂઆત સમ્યક દર્શનથી ચાલુ થાય છે. ચારિત્ર ખરેખરો ધર્મ છે, એની ના નથી. ચારિત્રમાં જે શુદ્ધિ પ્રગટ થાય છે, જે સદુપયોગની રમઝટ ચાલે છે, એવી નીચેના ગુણસ્થાનમાં બિલકુલ નથી. પણ એનો મતલબ એમ નથી કે નથી જ ત્યાં, છે ખરી. ઓલી શુદ્ધિ તો, ચારિત્ર તો મોક્ષનું કારણ છે. સમ્યક દર્શન પરંપરા એ મોક્ષનું કારણ છે, ચારિત્ર સાક્ષાત મોક્ષનું કારણ છે. મુનિદશાને યોગ્ય સદુપયોગ ચતુર્ગુણસ્થાને નથી, એની અમને ના નથી. પણ તમે એમ કહો કે સદુપયોગ જ નથી ચતુર્ગુણસ્થાને, અને ચતુર્ગુણસ્થાન આવ્યા પછી કોઈ જ્ઞાની વિકલ્પમાં આવે તો જાણે કે એને નિર્વિકલ્પતા આવે છે જ નહીં, તો કે બિલકુલ એવું નથી. એને બે ભાગ પડી ગયા છે, એકના એક ભાગમાં જે પરિણતિ ચાલે છે એ પરિણતિ પોતે નિર્વિકલ્પ છે, અને જેનો ઉપયોગ બહાર આવ્યો છે એ સવિકલ્પ છે. સવિકલ્પ સ્વભાવ નહીં, વિકલ્પ થઈ ગયો છે અહીંયા. સવિકલ્પ સ્વભાવ તો ખરો, પણ વિકલ્પ થઈ ગયો છે. વિકલ્પાત્મક પરિણમન ચાલે છે, ઓલી પરિણતિ નિર્વિકલ્પ કામ કરે છે. હવે જે સદુપયોગના કાળે અતિન્દ્રિય આનંદની છોડ ઉછળતી હતી, જે અતિન્દ્રિય આનંદમાં એ સ્નાન કરતો હતો, જે અતિન્દ્રિય આનંદથી સદુપયોગમાં આત્મા સાથે લવલીન થઈને અતિન્દ્રિય આનંદની એને જે ભરતી આવતી હતી, એનું એણે પ્રમાણ નક્કી કર્યું હતું કે મારો આત્મા નાયક, મારું જ્ઞાન નાયકને ભેટી પડ્યું છે એટલે આ આનંદ આવ્યો છે આમાં, એવું પ્રમાણ જ્યારે નક્કી થયું હતું, હવે એ ભરતી તો તૂટી ગઈ. વિકલ્પમાં આવ્યો એટલે એ ભરતીમાં ઓટ આવી ગઈ, ભરતી છૂટી ગઈ. જ્યારે અતિન્દ્રિય આનંદનો જન્મ હતો ત્યારે બિલકુલ દુઃખ નહોતું, બિલકુલ દુઃખ હતું, આનંદ 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 હતો. હવે વિકલ્પમાં આવ્યો, સવિકલ્પ દશામાં. સોગાની જે લખ્યું છે કે વિકલ્પમાં આવે ને જ્ઞાની તો એને જમશેદપુરની ભઠ્ઠી જેવો તાપ લાગે છે. શું કીધું? જમશેદપુરની ટાટાની ભઠ્ઠીમાં જાય ને એવો તાપ લાગે છે જ્ઞાનીને, વિકલ્પમાં આવે છે ત્યાં. કે પાણીની એક બૂંદ પાણીમાંથી બહાર આવી જાય અને જો રેતીમાં પડે એ બૂંદ, તો એને કેવી ચૂસી લે છે રેતી. એમાં ઉપયોગને રાગે ચૂસી લીધો છે, એટલું બધું દુઃખ ચાલુ થઈ ગયું છે જ્ઞાનીને ત્યારે. ત્યાં એ દુઃખના કાળે પરિણતિ સુખમય છે, આનંદમય નથી. દુઃખ આવ્યું છે ત્યાં વિકલ્પમાં, એટલે પરિણતિમાં સુખ છે. દુઃખની સામે સુખ છે એવો પરિણતિનો અર્થ છે. પરિણતિ એને કહેવામાં આવે છે. સુખ ચાલુ છે, આનંદ ભલે વળ્યો ગયો, આનંદની તો ઓટ આવી ગઈ, ભરતી ચાલી ગઈ છે. હવે આનંદ ક્યાં છે? અહીંયા સદુપયોગમાં આનંદ છે. પણ ઓલો જ્યાં પરિણતિમાં પણ અંદર આખું પરિણતિની દરેક પ્રત્યેક ગુણની પ્રત્યેક પર્યાય પરિણતિ આત્મા સાથે કેલી કરતી ચાલુ હોય છે, તો ત્યાં પણ અભેદ પરિણમન ચાલે છે. એ નિર્વિકલ્પ છે. તો એ નિર્વિકલ્પતા પરિણતિની એ એટલો ભાગ છે ઉપયોગનો પરિણતિમાં. તો એ ભાગ છે, એ બે ભાગમાં ઉપયોગ બહાર અત્યારે વિકલ્પાત્મક દશામાં વયો ગયો એટલે આનંદ છૂટી ગયો છે. એ આનંદ છૂટી ગયો છે અને ત્યાં વિકલ્પાત્મક દુઃખ ચાલુ થયું છે. એને જુઓ, દુઃખ એટલે જ્ઞાની તો સદાય સુખમાં જ હોય છે, પણ આનંદ છૂટો એ અપેક્ષા એ દુઃખ છે. હવે એ દુઃખની સામે પરિણતિ શું કામ કરે છે? તો કે પરિણતિ સુખમય છે, એટલે જ્ઞાની જરાય મૂંઝાતો નથી. જ્ઞાની સદાય પોતાની નિર્વિકલ્પ જ્ઞાનમાં જ આરૂઢ થતો પરિણમે છે, નિર્વિકલ્પ દ્રષ્ટિમાં આરૂઢ થતો પરિણમે છે. ધ્યાન હોય ને, ધ્યાનમાં આનંદ હોય, સમજો, અને જ્ઞાનમાં સુખ હોય. ધ્યાન કોને કહેવાય? નિર્વિકલ્પ દશાને ધ્યાન કહેવાય. નિર્વિકલ્પ દશા ચાલુ થાય ને એને ધ્યાન કહેવાય. ધ્યાતા ધ્યાનને ધ્યેય નામ,
ભેદો છૂટી ગયા. તો કે કેવું ધ્યાન આવ્યું? તો કે હું અવિનશ્વર છું એવું ધ્યાન આવ્યું. ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે કે હું તો સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું. તો કે એ શું કરે છે? ધ્યાતા પુરુષ લખ્યું છે. તો કે ધ્યાતા પુરુષ એમ ધ્યાવે એટલે કે ધ્યાનમાં એને ધ્યાતા થઈ ગયો છે. ધ્યાન, ધ્યેય અને ધ્યાતા એવા કોઈ વિકલ્પ નથી, ધ્યાતા થઈ ગયો, સમ્યક પ્રકારે જ્ઞાની થઈ ગયો. તો એનું ધ્યાન ક્યાં લાગ્યું છે? તો કે ત્રિકાળી દ્રવ્ય ધ્યેય છે એના ઉપર ધ્યાન લાગ્યું છે. તો એ ધ્યાતા થઈ ગયો છે પરિણામ અપેક્ષાએ. તો એ ધ્યાનના કાળે નિર્વિકલ્પતા છે, ધ્યાનના કાળે આનંદ છે, જ્ઞાનના કાળે સુખ છે. જ્ઞાનનો કાળ છે વિકલ્પાત્મક દશામાં, ધ્યાનનો કાળ નથી. ધ્યાનનો કાળ ચાલ્યો ગયો છે. ધ્યાન એને કહેવાય કે જે ધ્યેયને ન છોડે. એ ધ્યાન નથી ત્યારે. ચારિત્રની પરિણતિ વહી ગઈ છે. જ્ઞાન ભલે વર્તતું હો પણ જે ચતુર્થ ગુણસ્થાનમાં સ્વરૂપાચરણ ચારિત્ર હતું એ પણ વિકલ્પમાં આવ્યો ત્યારે સ્વરૂપાચરણ ચારિત્રની એકદેશ પરિણતિ ચાલુ છે પણ ઉપયોગ બહાર છે. એટલે ધ્યાન નથી લાગ્યું અત્યારે. હવે એ અપેક્ષાએ ત્યાં સુખ કહેવામાં આવે છે. આ સુખ અને આનંદનો તફાવત આ સમજવાની શું જરૂર પ્રશ્ન થાય ને કે ભાઈ તમે એને આનંદ કયો કે સુખ કયો એમાં અમને શું ફેર પડે? કારણ કે અમને તો આવ્યો જ નથી હજી. કે આવશે ત્યારે ખબર પડી જશે કે એને શા માટે સુખ કીધું. કે ત્યાં અતિન્દ્રિય આનંદ સુદુપયોગનો છે એવો આનંદ ત્યાં નથી. અને દુઃખ વિકલ્પાત્મક દશામાં ચાલુ થયું છે. આપણી દુઃખની અગ્રતા નથી કરતા. જ્ઞાનીને તો સુખ જ હોય છે અને દુઃખ બુકનું કાંઈ રસ જ એને એની એની પરિણતિ તો અંદર જ કામ કરે છે. એ દુઃખ તો પૂતગલમાં નાખે છે. એની પર્યાયમાં દુઃખ છે એમ માનતા નથી જ્ઞાની. એ તો કહે છે આ દુઃખ છે ને એ પૂતગલનું, મારું નથી. પણ છતાંય એવી વિકલ્પાત્મક દશા છે. વિકલ્પ નામ ભેદ, ભેદ નામ વિકલ્પ ને વિકલ્પ નામ દુઃખ. એ અપેક્ષાએ પરિણતિમાં સુખ છે. એટલે પરિણતિમાં સુખ છે અને આનંદ નથી. એ કહેવાનું પ્રયોજન એ છે કે તું ફરી પાછો આનંદ માટે પુરુષાર્થ લગાડ. જ્ઞાની સુખમાં શાંતિ નથી માનતો. જ્ઞાનીને સુદુપયોગનો અતિન્દ્રિય આનંદમાં જ શાંતિ થાય છે. ગમે તેટલી પરિણતિ કામ કરતી હોય કિંમત જ નથી હોતી જ્ઞાનીને. ભલે કામ કરે એનામાં, મારો ઉપયોગ કેમ બહાર ગયો? મારા ઉપયોગમાં આનંદ આવવો જોઈએ, કેમ આવતો નથી? ત્યારે એને શાંતિ થાય છે. ઉપયોગ અંદર આવે છે ને ત્યારે. કોઈ જીવને વિકલ્પ આવે અને ઉપયોગ બહાર ચાલ્યો જાય એ જ્ઞાનીને ગમે. અજ્ઞાની જે પાત્રતાવાળો હોય એ જ્ઞાની થવા માટે ઉપયોગ બહારમાં ચાલ્યો જાય તો એને ખેદ થવા માંડે છે. અને આ જ્ઞાની થઈ ગયો, પરિણતિ કામ કરે છે, સુખ ચાલુ છે અને દુઃખ બાજુમાં છે એવું જ્ઞાન થાય છે. આ સુખનું પણ જ્ઞાન વર્તે છે વિકલ્પાત્મક દશામાં જ્ઞાનની પર્યાયમાં, દુઃખનું પણ જ્ઞાન વર્તે છે જ્ઞાનની પર્યાયમાં વિકલ્પનું. ભલે વિકલ્પ હોય પૂતગલનો પણ એ અપેક્ષાએ એટલું દુઃખ છે. હજી કસાયની ચોકડીઓ ગઈ નથી, અપેક્ષાએ દુઃખ છે એનું જ્ઞાન વર્તે છે અને પરિણતિમાં સુખ છે એનું પણ જ્ઞાન વર્તે છે. એટલે એ સુખનું જ્ઞાન વર્તે છે પણ આનંદ નથી. એટલે આનંદ માટે પાછો ઉપયોગને અંદર લઈ જાય છે ત્યારે પાછો ભરતીપૂર્વક અતિન્દ્રિય આનંદનો જન્મ થઈ જાય છે. એને એમ કહેવામાં આવે કે નિર્વિકલ્પ દશાના કાળે આનંદ છે, પરિણતિમાં સુખ છે, એમ એનો અર્થ છે. એવી રીતે સમજણ કરવી. આ ગુરુદેવમાં તમે હજી પ્રવચનો હોય છે ને ગુરુદેવમાં આવશે આ વાત. ધીમે ધીમે બધું આવે ગુરુદેવમાં, જૂના પ્રવચનોમાં આવશે, નવામાં આવશે. ઘણી જગ્યાએ આવ્યું હોય તો આ ચર્ચા ન થઈ હોય તો આપણા ખ્યાલમાં ન આવ્યું હોય, પસાર થઈ જાય. જ્યારે આ ચર્ચા થઈ હોય ને તો પછી જ્યારે આવે ને ત્યારે ખ્યાલ આવે કે હા જો આ ગુરુદેવે આમ જ કીધું છે. આપણે તો ગુરુદેવ પાસે શીખા છીએ, આપણી પાસે ગુરુદેવ સિવાય કાંઈ છે નહીં. ગુરુદેવે કીધું હોય કે ભાઈએ કીધું હોય, આપણી પાસે તો બીજું તો કાંઈ છે નહીં. એમાંથી જ બધું આવે છે અને બધા એને પોતાના આત્મામાંથી જ બધું આવે છે, બહારથી કાંઈ આવતું નથી. આત્મામાં એવું સ્વરૂપ છે, એવા સ્વરૂપની ચર્ચા ચાલે છે. આવો કોઈ અપૂરો માર્ગ છે આ.
એટલી બધી આ 75મી ગાથામાં રહસ્ય ભરેલું છે કે જો આ રહસ્ય એને ખ્યાલમાં આવે ને, કોઈ એમ કહે કે ભાઈ હવે તમે આ બધી જ્ઞાનીની ચર્ચા આટલી બધી શા માટે કરો છો, હવે એ તો બધું અમને જ્ઞાની થશું ત્યારે ખ્યાલ આવી જશે. તમે અજ્ઞાની જ્ઞાની કેમ થાય એની વાત કરો ને, તો કે એ વાત તો અમે કરી દીધી, પણ જ્યારે તું જ્ઞાની થાયશ ને ત્યારે તને એટલો મહિમા આવશે, એટલો મહિમા આવશે આ 75 ગાથાનો, અને 75 ગાથાનો અત્યારે તને મહિમા આવશે ને, તો તું જ્ઞાની થઈ જઈશ એવું લખ્યું છે આમાં આચાર્ય ભગવાને. 75મી ગાથામાં એવું લખ્યું છે એણે. એ જ્ઞાનીની ચર્ચા નથી કરવી એને, અજ્ઞાની જ્ઞાની કેમ થાય એની ચર્ચા આમાં છે, પણ અજ્ઞાની જ્ઞાની થાય ત્યારે એને શું હોય એની ચર્ચા આમાં કરે છે. એટલું બધું રહસ્ય ભરેલું છે. કોઈ એમ કહે કે ભાઈ પંચવા મહાવ્રતના પરિણામ 28 મૂળગુણ, આપણે અહીંયા ગુજરાતી સમાજમાં તો એ બધું થોડું ઓછું હોય, હિન્દી પ્રદેશમાં એ બધું બહુ ચાલે. હવે પંચ મહાવ્રતના પરિણામ વગર તો કંઈ કોઈ સ્થિતિ થોડી આવે મુનિરાજની આગળ જવાની કે. હવે જો પંચ મહાવ્રતના પરિણામ આગળ કોઈ જવાનું કારણ હોય ચારિત્રની શુદ્ધિનું, આચાર્ય ભગવાનને મુનિરાજ તો પંચ મહાવ્રતના પરિણામને ચારિત્રનો મળને મેલ કહે છે. શું કહે છે? ચારિત્રનો મળ છે, એ ચારિત્ર નથી. ચારિત્રમાંથી ચ્યુત થાય ને ત્યારે એ ઉત્પન્ન થાય છે. હવે જો એ કરતાં કરતાં કંઈ ચારિત્ર યથાખ્યાત થવાનું હોય, એમને આ તો પ્રશ્ન છે કે એ થવાનું હોય જો કદાચ, તો સમજો કે એવી રીતે જો કોઈ પંચમહાવ્રતથી ચારિત્ર આવતું હોય, વૃદ્ધિગત થતી હોય, તો યથાખ્યાત ચારિત્ર થાય ત્યારે તો પંચમહાવ્રત વિશેષ ચાલવું જોઈએ. પંચમહાવ્રત તો ચાલ્યા જાય ત્યારે, જો એનું કાંઈ કારણ પણ લાગુ પડતું હોય, એનાથી જો યથાખ્યાત ચારિત્ર આવતું હોય, તો એ તો વિશેષ વિશેષ ચાલ્યા જ કરે. તો એ એનું કોઈ કારણ પણ બાહ્ય વિકલ્પનું કોઈ કારણ પણ પોતાની શુદ્ધિમાં લાગુ જ નથી પડતું. ગમે તેવો પરમોત્કૃષ્ટ રાગ કરી લે, રાગ કરી લે આવે એને જાણે, એ તો જ્ઞાની કરતા બુદ્ધિ એ કરે, છતાં પણ એ કોઈ વિતરાગતાનું કારણ બનતું નથી. એટલે અહીંયા કહે છે, જો કેટલી બધી સુંદર ચર્ચા છે આમાં, પૂદગલ પરિણામનું જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે તે સમજાવે છે. પૂદગલ પરિણામ એટલે કે રાગાદિના પરિણામ, રાગાદિના પરિણામનું જ્ઞાન કઈ રીતે છે, રાગાદિના પરિણામનું જ્ઞાન છે એની અહીંયા સમજણ કરાવે છે. પૂદગલ પરિણામનું જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે તે સમજાવે છે. પછી કે જે પરમાર્થે પૂદગલ પરિણામના જ્ઞાનને અને પૂદગલને, પૂદગલ પરિણામના જ્ઞાનને, એ જ્ઞાન કોનું છે? તો કે એ જ્ઞાન આત્માનું છે. પરમાર્થે ખરેખર નિશ્ચયથી વાસ્તવિકપણે જોવો તો પૂદગલ પરિણામના જ્ઞાનને અને પૂદગલને, શું પૂદગલ પરિણામનું જ્ઞાન એ જીવની પર્યાય થઈ ગઈ. પૂદગલ પરિણામ કોને કીધા? રાગને. તો કે પૂદગલ પરિણામના, પૂદગલના પરિણામ રાગ છે, એનું થાય છે અહીંયા જ્ઞાન. તો કે પૂદગલ પરિણામના જ્ઞાનને અને પૂદગલ પરિણામના જ્ઞાનને અને પૂદગલને, એક પૂદગલ, પૂદગલના પરિણામ રાગ, રાગના પરિણામનું જ્ઞાન એ જીવના પરિણામ, અને અહીંયા રહ્યો કરતા જીવ, અકર્તા જીવના પરિણામ જ્ઞાન, પૂદગલના પરિણામ રાગ. તો કે પૂદગલ પરિણામના જ્ઞાનને, પૂદગલના પરિણામ રાગ થયા એનું અહીંયા જ્ઞાન થયું એવા જ્ઞાનને અને પૂદગલને, પૂદગલ દ્રવ્યને, ઘટ અને કુંભારની જેમ, ઘટ એટલે અહીંયા માટીનો ઘડો થયો, આત્માનું જેમ અહીંયા જ્ઞાન થયું, એમ અહીંયા બહારમાં કુંભાર છે, તો એ કુંભારને પૂદગલ દ્રવ્યમાં નાખ્યો છે. તો કે એ ઘટ પૂદગલ પરિણામના જ્ઞાનને અને પૂદગલને, ઘટ અને કુંભારની જેમ, અહીંયા ઘટ એટલે ઘડો થયો માટીનો અને બહાર કુંભાર છે, એ કુંભારની જેમ વ્યાપ વ્યાપક ભાવનો અભાવ હોવાથી કર્તા કર્મપણાની અસિદ્ધિ છે.
અહીંયા પૂદગલ પરિણામનું જ્ઞાન થયું એને, અને પૂદગલને એને કોઈ પણ જાતનું વ્યાપ વ્યાપકપણું લાગુ પડતું નથી, કારણ કે જ્ઞાન આત્મા સાથે સંબંધ રાખે છે. પૂદગલ છે એ રાગ સાથે સંબંધ રાખે છે, આત્મા છે એ જ્ઞાન સાથે સંબંધ રાખે, પૂદગલ છે એ રાગ સાથે સંબંધ રાખે. આત્માનું જ્ઞાન આત્મા સાથે સંબંધ રાખે, પૂદગલનો રાગ પૂદગલ સાથે સંબંધ રાખે, એટલે એ બે ભાગલા છે. 99માં કળશમાં આવે છે કે જીવ જીવરૂપ પરિણમી ગયો, પૂદગલ પૂદગલ રૂપ પરિણમી ગયો, બે ભાગલા પડી ગયા. તો કે પૂદગલ એટલે સ્પર્શ રસ ગંધ વર્ણ, તો કે અમે રાગને પૂદગલ કહીએ છીએ. રાગના પરિણામ છે એ પૂદગલના પરિણામ પ્યોર છે. તો કે કથનચિત કાંઈ એવું અમે લાગુ પડે કે કથનચિત જીવના, કથનચિત પૂદગલના, પ્યોર જળના પરિણામ છે. પ્યોર જળ જે પરિણામથી આત્માની અનુભૂતિ ન થાય એ પરિણામ પ્યોર જળ પૂદગલના છે. જે પરિણામ મારી સર્વ અવસ્થામાં ન વ્યાપે એ પરિણામ પ્યોર જળ પૂદગલના છે. જે પરિણામ અનુભૂતિના કાળે નીકળી જાય એ પ્યોર જળ પૂદગલના પરિણામ છે. જે પરિણામ યથાખ્યાત ચારિત્ર થતા રે જ નહીં, પ્યોર જળ પૂદગલના પરિણામ છે. પૂદગલના પરિણામ રાગ, જીવના પરિણામ જ્ઞાન, બધા ભાગલા છે બે. એમ જ્ઞાની જાણી લે છે કે આ બે ભાગલા છે. રાગ થયો તો કે હા રાગ થાય છે, રાગની ના નથી. કોઈ એમ કે ના રાગ થતો જ નથી, ખાલી જ્ઞાન જ થાય છે, તો કે એ ખોટો છે. રાગ થાય છે, રાગની ના જ નથી. જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી રાગ ચાલે છે, બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક. તો કે એ રાગ છે એ કોનો છે? તો કે પૂદગલનો છે. તો કે અમે તો એવું સાંભળ્યું છે જીવની પર્યાયમાં થાય છે પણ પૂદગલના લક્ષે થાય છે, એવું અમે ગુરુદેવ પાસે સાંભળ્યું છે. તો કે તે સાંભળ્યું છે એ સાચું છે. જેના લક્ષે જે થતું હોય એનું હોય, જે જેનું હોય તે તેનું નહીં તે જ હોય, એમ અહીંયા કહે છે. જે જેનું હોય તેનું નહીં, જે જેનું હોય તે જ હોય. ત્યાં સુધીની વાત છે. પૂદગલના પરિણામનું જ્ઞાન તમે જો બહુ કયો ને તો પણ તમને પૂદગલ સાથે એકત્વ થવા માંડે. બહુ જો તમે પૂદગલના પરિણામનું જ્ઞાન, પૂદગલના પરિણામનું જ્ઞાન, પૂદગલના પરિણામનું જ્ઞાન, એટલે તમને રસ તો પૂદગલમાં છે, પૂદગલના પરિણામમાં છે. જ્ઞાન તો ખાલી બોલવા માટે બોલો છો તમે. લખ્યું છે આચાર્ય ભગવાને પૂદગલના પરિણામનું જ્ઞાન, નિષેધ નથી એનો. પણ જો તમે પૂદગલના પરિણામનું જ્ઞાન, પૂદગલના પરિણામનું જ્ઞાન, તો આત્માનું જ્ઞાન તો રહ્યું જ નહીં. એ જ્ઞાન તો આત્માનું છે ભાઈ. પૂદગલના પરિણામનું જ્ઞાન ક્યાં હતું? એમ કેમ પ્રકારે શા માટે પૂદગલને ઊભું રાખવું જ્ઞાન માટે? પણ એ તો વ્યવહાર બતાવે છે ભાઈ. વિકલ્પાત્મક દશાનો જ્ઞાનીનો વ્યવહાર સિદ્ધ કરવા માટે લિમિટેડ વાત, મર્યાદિત વાત કરે છે. જ્ઞાન બિલકુલ પૂદગલના પરિણામનું ન હોય, જ્ઞાન નિયમથી આત્માનું હોય, આત્માના જ પરિણામ જ્ઞાન છે. બિલકુલ પૂદગલના પરિણામનું જ્ઞાન થતું નથી, આત્માનું જ જ્ઞાન થાય દરેક જીવને. જ્ઞેય સાપેક્ષતા જોઈને કહેવામાં આવે એવો વ્યવહાર કે પૂદગલના પરિણામનું જ્ઞાન, ખરેખર તે પૂદગલના પરિણામનું જ્ઞાન છે, એ માત્ર આત્માનું જ્ઞાન છે, એકાંતે આત્માનું જ્ઞાન છે, માત્ર આત્માનું જ્ઞાન છે, માત્ર આત્મામાંથી આવતું જ્ઞાન છે, માત્ર આત્મામાંથી પ્રસિદ્ધ થતું જ્ઞાન છે. બિલકુલ પૂદગલ કે પૂદગલના પરિણામ રાગ સાથે એને જ્ઞાનને કે આત્માને સંબંધ છે જ નહીં. એટલી બધી આમાં તીખી વાત કરે છે. અહીંયા સુધી જીવે પહોંચવું પડે. તો કે આમાં લખ્યું છે પૂદગલના પરિણામનું જ્ઞાન, એવા જ્ઞાનને આત્મા કર્મપણે કરતો, એવું પાછું લખીને પાછા એમ લખે છે કે એવા જ્ઞાનમાં આત્માને જાણે છે. એ અગત્યનો પોઈન્ટ છે. ઓલું વ્યવહારનું જ્ઞાન કરાવતા જાય છે અને વ્યવહારનો નિષેધ કરીને નિશ્ચયમાં લઈ જાય છે, એમ કહે છે. અહીંયા પરમાર્થે પૂદગલ પરિણામના જ્ઞાનને અને પૂદગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ વ્યાપકનો અભાવ હોવાથી કર્તા કર્મપણાની અસિદ્ધિ છે, અને જેમ ગળાને અને માટીને
કળાને અને માટીને વ્યાપક ભાવનો સદભાવ હોવાથી, એટલે કે આત્માને ને આત્માના જ્ઞાનને, આત્માના જ્ઞાનને ને આત્માને વ્યાપક ભાવનો સદભાવ હોવાથી, કારણ કે વ્યાપક જ્ઞાનમાં જ આત્મા થઈ શકે છે, સદભાવ હોવાથી કર્તા કર્મપણું છે ત્યાં કર્તા કર્મપણું સિદ્ધ કરે છે. કર્તા કર્મપણું શા માટે સિદ્ધ કરે છે કે રાગનો કર્તા નથી, જ્ઞાનનો કર્તા છે અને જ્ઞાન એનું કર્મ છે. એટલા માટે અહીંયા અંદરમાં એક દ્રવ્યમાં એની પર્યાય સાથે કર્તા કર્મપણાનો વ્યવહાર સિદ્ધ કરે છે. એ પણ છે ઉપચાર. આત્મા તો અકર્તા છે, પણ રાગનો કર્તા નથી, પૂતગલના પરિણામનો કર્તા નથી. પૂતગલના પરિણામનું જ્ઞાન છે એમાં પણ ખરેખર જો પૂતગલના પરિણામના જ્ઞાનનો કર્તા, પૂતગલના પરિણામના જ્ઞાનનો કર્તા એમ લેતો નહીં વારંવાર. જ્ઞાનનો કર્તા કેવું એ પણ ઉપચાર છે. પૂતગલના પરિણામનું જ્ઞાન તો બહુ દૂરની વાત છે. વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કર્તા કર્મ પણ છે, તેમ આત્મ પરિણામને અને આત્માને વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કર્તા કર્મ પણ છે. આત્મ પરિણામને અને આત્માને વ્યાપક ભાવનો સદભાવ હોવાથી, આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મ પરિણામનો એટલે કે પૂતગલ પરિણામના જ્ઞાનનો કર્તા છે, અને પૂતગલ પરિણામનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વેપાતું હોવાથી, વ્યાપૃત થતું હોવાથી કર્મ છે. પૂતગલ પરિણામનું જ્ઞાન અહીંયા વારંવાર લે છે. એનું કારણ એ છે કે આ વિકલ્પાત્મક દશાની જ્ઞાનીની સ્થિતિ સિદ્ધ કરે છે. જે વિકલ્પાત્મક દશામાંથી જે જ્ઞાની વિકલ્પાત્મક દશાને છોડીને પાછો નિર્વિકલ્પમાં જાય છે, એ કેવી રીતે જાય છે? તો કે આત્માનું જ જ્ઞાન થાય છે મને. પૂતગલના પરિણામનું જ્ઞાન એવો વ્યવહાર છોડે છે. આત્માનું જ જ્ઞાન, આત્માનું જ જ્ઞાન, આત્મા જ જ્ઞેય, આત્મા જ જ્ઞાન, આત્મા જ જ્ઞાતા એમ જ્યારે લે છે ત્યારે વિકલ્પમાંથી પાછો નિર્વિકલ્પમાં વયો જાય છે, એમ અહીંયા કહેવા માંગે છે. આવી કોઈ અપૂર્વ ચર્ચા છે આ 75મી ગાથાની. ઘણા વિષયો છે આમાં 75મી ગાથા, ખૂબ વિષયો આવ્યા છે. હજી તો કેટલું આમાંથી તમે જેટલું કાઢો ને એટલું નીકળે એવી 75મી ગાથા છે. 15-20-25 સ્વાધ્યાય થઈ જાય ને તો પણ આને આ ઘૂંટા કરો ને તો એકવાર તમને ખ્યાલમાં આવી જાય કે રાગ ખરેખર પૂતગલનો જ છે અને જ્ઞાન ખરેખર મારું છે. એવા ભેદમાં અનુભૂતિ થતી નથી, હું ગ્રાહક છું એમ અનુભવ થાય છે, એવી સ્થિતિ તમને ખ્યાલમાં આવી જાય. એવી અહીંયા વસ્તુની સ્થિતિનું નિરૂપણ આચાર્ય ભગવાન 75મી ગાથામાં અદ્ભુત કર્યું છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ ખૂબ ખુલાસો કર્યો છે. એકવાર ગાથા લીધી, રામજી બાપુજીએ કીધું કે ફરી વાર લ્યો, તો ફરી વાર પાછી લીધી. એકને એક થોડું આવે કે એકવાર લઈ તો, બીજી વાર લઈ તો નવું આવે, ચાલો ને બીજી વાર લઈ કે એમાં શું. ગુરુદેવને તો કોઈ કે એટલી વાર લાગે, હે, એ તો કરુણાનો સાગર, એ પુરુષ તો તરત લઈ લે. એને ગુરુદેવ તીર્થંકરનું દ્રવ્ય, એની કરુણા એટલે અમાપ કરુણા, કોઈ માપ ન કાઢી શકે એનું, એવી કરુણા. એક હિન્દી જીભ આવ્યો હોય ને અને એ જઈને કહી આવે ને કે હિન્દીમાં લ્યો, તો તરત હિન્દીમાં ચાલુ કરી દે, એવી તો કોઈ કરુણા આજ પુરુષની. એવું આ સ્વરૂપ છે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો પોતાના શુદ્ધાત્મામાં દ્રષ્ટિ કરી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ પ્રાપ્ત.